प्रभु ने शरणे जनारा होना अंतर आनंदी राची उठो सदा एमने शरणे रहो सदा एमना दर्शन माटे तलसो। पिता अने पुत्र अने पवित्र आत्मा नामे आ पावन दिना मंगला चरण करिए। आपना प्रभु ईश्वरी कृपा परम पिता नो प्रेम अने पवित्र आत्मा नो साथ तमने सौने मलता रहो। ते आपने पण मळो प्रभु ईसुमा मारा वाला भाईओ तथा बहनों आ सवारनी पोरे आपणे प्रभुना सन्निधिमां एकत्र थया छीए अने केटला पोतपोताना परिवारमां रहीने आ मिस अक्रिस्ती यज्ञमां भाग लेता हशो अने प्रभुने नामे ज्यां बे के वधारे व्यक्तिओ भेगा थाय त्यां प्रभु अचूकपणे हाजर छे। એટલે આપણે વિશ્વાસ રાખીએ કે અત્યારે પ્રભુ આપણી વચ્ચે હાજર છે ને આપણને સૌને પોતાના પંગતે બોલાવે છે અને ખુદ પોતાની જાત આપણનો આહાર તરીકે આપે છે। તો ભક્તો આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે યોગ્ય રીતે ભાગ લઈ શકીએ એ માટે આપણી જાતને તૈયારી કરીએ। હવે બધા સાથે મળી આપણા પાપોનો એક કરાર કરીએ। સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એક કરાર કરું છું, બુરું કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને મનથી મેં અસંખ્ય પાપ કર્યા છે, એ મારા દોષ છે, મારા પોતાના દોષ છે। તેથી અખંડ કુમારી મારી એમ સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરનાસાર પ્રભુની મારે માટે માફી માંગો। સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો। આમેન। પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો, ખ્રિસ્ત દયા કરો, ખ્રિસ્ત દયા કરો, પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો। પ્રાર્થના કરી, હે સર્વસમર્થ પિતા, તમારો પુત્ર રૂપી પરમ પારસમણી તમે અમને આપ્યો છે, તેના પુનિત સ્પર્શથી અમારા કથીર જેવા જીવનને તમે કંચન જેવું બનાવો છો। ઈસુની જ્ઞાનવાણીથી અમને વિંધી નાખો, દુનિયાવી સંપત્તિનો અમારો મોહ કેવો મિથ્યા છે એનું અમને ભાન કરાવો। શાશ્વત જીવન મેળવવા માટે સર્વસ્વનો ત્યાગ કરવો અનિવાર્ય છે એ સત્યની અમને સમજ પાડો, જેથી તમારી પાછળ ચાલી નીકળતી વેળાએ કશામાં અમારો જીવ રહી જાય નહીં, તમારા ભર્યા ભંડારો મેળવવામાં કોઈ ચીજ અમારી આડે આવે નહીં। આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ, તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે। આમેન। પહેલો શાસ્ત્ર પાઠ રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર। જેમને ઈશ્વરે પ્રેમ રાખીને પુણ્યજન થવાની હાકલ કરી છે અને ઈશ્વરની હાકલ સાંભળીને જેઓ ઈસુ ખ્રિસ્તના થયા છે એવા રોમમાં વસતા સૌ પ્રત્યે લિખિત તંગ ઈશ્વરની હાકલથી પ્રેષિત થયેલો અને ઈશ્વરના શુભ સંદેશની સેવા કરવા માટે નિમાયેલો ખ્રિસ્ત ઈસુનો બંદો પાઉલ, એ શુભ સંદેશનું ઈશ્વરે પહેલેથી તેના પૈગંબરો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં વચન આપ્યું હતું, એ શુભ સંદેશ એના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે। તેમનો નરિયા માટીના માનવી તરીકે વિચાર કરીએ તો તે દાવીદના વંશજ હતા, પણ તેમના પવિત્રતમ આત્માનો વિચાર કરીએ તો ફરી સજીવન થયા હોવાને કારણે સામર્થ્ય સહિત ઈશ્વરના પુત્ર સિદ્ધ થયા હતા। તેમના દ્વારા જ મને પ્રેષિત થવાની કૃપા પ્રાપ્ત થઈ છે, જેથી હું તેમના નામને ખાતર બધી પ્રજાઓને શ્રદ્ધા રાખી શુભ સંદેશને શરણે આવવાનો ઉદ્દેશ કરી શકું। એ પ્રજાઓમાં તમારો પણ સમાવેશ થાય છે। આપણા પિતા પરમેશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને શાંતિ અને કૃપા બક્ષો। આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે। પ્રભુ તમારા અંતરમાં વસો,
આપણા મુક્તિદાતા પ્રભુ ઈસુનો શુભ સંદેશ સંત લોકના શુભ સંદેશમાંથી પાઠ. લોકોના ટોળા ઈસુની આસપાસ ઉભરાતા હતા ત્યાં તેમણે બોલવા માંડ્યું, આ પેઢીના લોકો દુષ્ટ છે, એ લોકો પરછો જોવા માંગે છે, પણ એમને યોનાના પરછા સિવાય બીજો કોઈ પરછો દેખાડવામાં નહીં આવે, કારણ યોના પોતે જેમ નિનવેના લોકોને પરછારૂપ હતો તેમ માનવ પુત્ર પણ આ પેઢીના લોકોને પરછારૂપ થશે. કયામતને દિવસે આ પેઢીના લોકોની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એ લોકોને દોષિત ઠરાવશે, કારણ ધરતીના છેડેથી તે સલોમનની વાણી સાંભળવા આવી હતી. અને જુઓ તો ખરા, અહીં જે મોજુદ છે તે સલોમન કરતા મહાન છે. કયામત દિવસે આ પેઢીના માણસો સાથે નિનવેના લોકો પણ ઉભા થશે અને એમને દોષિત ઠરાવશે, કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો. અને જુઓ તો ખરા, અહીં જે મોજુદ છે તે યોના કરતા મહાન છે. આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે. પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજથી આપણે રોમના ધર્મસંઘ પર લખેલા પત્રમાંથી આપણે વાંચન લઈએ છીએ. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં સંત પૌલ આપણને સૌને અને ખાસ કરીને રોમના આદિ સમાજને, ઈસુપંથી સમાજને લખેલા પત્રમાં જણાવે છે, ઈસુ બંને માનવ પુત્ર છે, સાથે સાથે ઈશ્વર પુત્ર પણ છે. શ્રદ્ધા હોય તો જ આપણે ઈસુમાં અને એમના જેવા ઈશ્વરના સૌ માનવોમાં ઈશ્વરના દર્શન કરી શકીએ એવું સંત પૌલ આપણને હાકલ કરાવે છે. અને આજના શુભ સંદેશમાં ઈસુ આપણને હૃદય પલટો કરી શ્રદ્ધા ચક્ષુથી પ્રભુને ઓળખવા માટે આહવાન કરે છે. મારા જીવનના દરેક પ્રસંગમાં, મારા સંપર્કમાં આવતા દરેક વ્યક્તિમાં પ્રભુ હાજર છે. એટલે કે આપણા રોજિંદા જીવનમાં હર પળ અને હર ઘડી પ્રભુ આપણી સાથે પ્રયાણ કરે છે. એટલે આપણે આજે આપણી જાતને પૂછી શકીએ, કેટલે અંશે હું પ્રભુની હાજરીનો અનુભવ કરી શકું છું? જો પ્રભુ ઉપરની આપણી શ્રદ્ધા ઊંડી અને મજબૂત હોય તો કોઈ જાતનો પરછો જોવાની જરૂર નથી, એ ખુદ આપણી પોતે જ એ પરછારૂપ છે, કારણ કે પ્રભુ આપણા દરેકમાં વાસ કરે છે. તો ભક્તો, આજે આ ક્રિસ્યજ્ઞ દરમિયાન આપણે દરેકને માટે પ્રાર્થના કરી, દરેકના પરિવાર માટે પ્રાર્થના કરી કે પ્રભુ દરેકના દિલમાં અને દરેકના પરિવારમાં વાસ કરે છે અને દરેકને આશીર્વાદિત કરે છે. માત્ર અંતરચક્ષુની જરૂર છે, એ આપણું જે અહમ છે, સ્વાર્થપણું છે, એ દૂર કરી પ્રભુ જે અહીંયા મોજુદ છે, એ મહાન વ્યક્તિ મુક્તિદાતા આપણા દિલમાં આપણા પરિવારમાં એ હાજર છે, એમને હાજરીનું આપણે અનુભવ કરી શકીએ એ માટે પ્રભુ આપણને શક્તિ અને પ્રેરણા આપે માટે ખાસ પ્રાર્થના કરીએ. તમારી સ્તુતિ હોવો વિશ્વના માલિક, તમારી ઉદારતા અને પ્રતાપે આ રોટલી અમને મળી છે, તે તમારે ચરણે ધરીએ છીએ. રસાળ ધરતીનું આ ફળ માણસના શ્રમની આપે દાશ,
અમારે માટે જીવનદાયક આહાર બની રહેશે. પ્રભુ સદા સર્વદા તમારી સ્તુતિ હો. તમારી સ્તુતિ હો એ વિશ્વના માલિક. તમારી ઉદારતા અને પ્રતાપે આ દ્રાક્ષ સૌ અમને મળ્યો છે તે તમારે ચરણે ધરીએ છીએ. દ્રાક્ષ વેલીનું આ ફળ માણસના શ્રમની આ પેદાશ અમારે માટે જીવન અમૃત બની રહે છે. પ્રભુ સદા સર્વદા તમારી સ્તુતિ હો. પ્રિય ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્થાપન અને મહિમા અર્થે આપણા તેમજ સભી સમસભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપના પ્રતિષ્ઠિત સ્વીકારો. પ્રાર્થના કરી. હે પિતા, પ્રસન્ન થઈને અમારી પૂજા અને પ્રાર્થના સ્વીકારો. અમારી શ્રદ્ધા અને ભક્તિ વધારો જેથી અમારી જીવન યાત્રા પૂરી થતાં તમારા નજરો નજર દર્શન કરીને સદાને માટે કૃતાર્થ થઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યીશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં જ છે. પિતા પરમેશ્વરને આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સંદર્ભ ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે તમારા પ્રિયતમ પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તે આદિ શબ્દ છે જેમના દ્વારા તમે સકલ વિશ્વનું સર્જન કરી, તે જ મુક્તિદાતા છે જેમને તમે અમારો ઉદ્ધાર કરવા મોકલી આપ્યા. પવિત્ર આત્માને પ્રતાપે માનવી બનીને તે કુમારી મરિયમને ખોલે જન્મ્યા. તમારી આજ્ઞા માથે ચડાવીને તેમણે ક્રૂસ પર પોતાનો દેહ પાતર્યો. મૃત્યુ ઉપર વિજય મેળવીને તેમણે નવજીવનનું પ્રભાત પ્રગટાવ્યું અને એક પુણ્ય પ્રજાને તમારે ચરણે એકઠી કરી. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ્વર, દેવદૂતો અને તમામ સંતોની સાથે એક સ્વરે અમે તમારા યશોગાન ગાઈએ છીએ. પવિત્ર 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 તમે, સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરામાં અને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો. પરમેશ્વરની નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે આનંદ સ્રોત છો. તમારા આત્માના સંચારથી નૈવેદ્યને પવિત્ર કરો જેથી તે અમારે માટે અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે તે તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. એ જ રીતે ભોજન પછી તેમનો પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવની ખાતર પાપ મુક્તિને અર્થે રેડવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. આપણા ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે તમારું બલિદાન ને તમારું પુનરુત્થાન. એ જ અમારો ધર્મ સંસ્થા. પ્રભુ પરમ તેજે પધારો. એ જ અમારા દિલનો પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાય રોટલી ને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા
તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો, એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સૌ ભક્તજનોને તમારા પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા સ્વજનોને તેમજ તમામ સભ્ય ભાઈ બહેનોને યાદ કરો, એમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ પાથરો, અમારા સૌની પર દયા કરો અને ઈશ્ચણિતા કુમારી મરિયમ, તેમના પતિ સંધ્યોસેફ, પુણ્યશ્લોક પ્રસિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથેની તેમને પ્રતાપે તમને, હે પરમ પિતા, પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. ઈગોના ઈગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા તતરો હો. આમેન. આપના મુક્તિદાતા પ્રભુ ઈસુ સાથે એક થઈને એમના આત્માના પ્રેરણાથી આપણે પરમ પિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારો રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ, અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષામાં ન લાવ પણ મુંડાથી અમને બચાવવા. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી અમંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વસાવતા રહી, તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજ રાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સદા સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. શાંતિ. પ્રભુ ઈશ્વરના દેરતે એકતા આપણે સૌના આનંદ કલ્યાણ થાઓ. બલિદાન મુક્તિ દયાલ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મુક્તિ દયાલ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મુક્તિ દયાલ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગ્ય છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારે એમને પધારો. એ પુણ્ય બાર નથી પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. Thank you.
આ રોટી રૂપે આપણા દિલમાં પધાર્યા છે. પ્રભુનો આભાર માણી ને આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિન છે, તો આપણે સૌ બાલિકાઓ માટે પ્રાર્થના કરી સૌ બાલિકાઓનું ગૌરવ થાય. જન્મ પહેલા એમની ભ્રૂણ હત્યા અટકે અને એમને જીવનમાં આગળ વધવા સમાન તકો મળે એ માટે આપણે પ્રાર્થના કરી. પ્રાર્થના સાથે આપણાથી ભણતા પ્રયત્નો પણ કરીએ. આપણા પરિવારમાં, કુટુંબમાં, અડોશ પડોશમાં વસતા દરેક બાલિકાને, બાલિકાઓનું નામ લઈને આપણે પ્રભુનો પ્રાર્થના કરીએ. જ્યારે ઈસુ પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા જ થઈશું, કારણ આપણને તેમના યથાર્થ દર્શન થશે. પ્રાર્થના કરીએ. હે રાજરાજેશ્વર, અમારી અરજો સાંભળો. તમે ઈસુના દેહ રક્તથી અમારું પોષણ કર્યું છે, તેમણે દિવ્ય પ્રકૃતિનો અંશ અમારામાં ઉતારો. દુનિયાવી વ્યવહારો વચ્ચે દિવ્ય જીવન જીવવાની કળા અમને શીખવાડો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો, આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ પ્રેમ અને શાંતિના પંથે જઈએ. પ્રભુ